ભરૂચ કોલેજ રોડ ઉપર માર્ગો પર રઝળતી ગાયો અને આખલાને NSUIના કાર્યકરો દ્વારા હટાવવામાં આવી હતી. ભરૂચના મુખ્ય માર્ગો ઉપર રઝળતી હાલતમાં ગાયોના સંદર્ભમાં આજરોજ NSUIના કાર્યકરો દ્વારા માર્ગો ખુલ્લા કરી ગાયોને સહી સલામત સ્થાને મોકલી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે કહેવાતા ગૌરક્ષકોને આ ગાયો માર્ગ ઉપર મોતને ભેટે અથવા તો અકસ્માતથી લોકોને નુકસાન પહોંચે તે દેખાતું નથી, માત્ર ને માત્ર કસાઈઓ પાસેથી હપ્તા જુગરાવતા આવડે છે તેવા આક્ષેપો સાથે ગૌરક્ષકોની સમિતિ નાબૂદ કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી. શહેરના કેટલાય એવા મુખ્ય માર્ગો છે કે જ્યાં આ પ્રકારે ગાયો બેસે છે, ક્યાંક અકસ્માતમાં માનવીને જોખમ થાય છે તો ક્યાંક ગાયને આવા વિસ્તારોની મુલાકાત લઈ ગાયોને સહી સલામત સ્થાને છોડવા કોલેજના NSUIના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમમાં NSUIના પ્રમુખ નિખુલ મિસ્ત્રી તથા કાર્યકરો રાધે પટેલ, આસિફ સિટોનિયા સહિતના કાર્યકરો જોડાયા હતા. આજે કોલેજ રોડ પાસે એક ગાયોનું મોટું ટોળું રસ્તા ઉપર બેસી ગયું હતું. લોકોને અવર જવર માટે ખૂબ જ તકલીફ પડતી હતી. જ્યારે અમે આ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે કોલેજના મારા વિદ્યાર્થીઓએ અમને રજૂઆત કરી, અમે ધ્યાનમાં લઈ અને આ વિસ્તારમાં જે ગાયો રોડ પર હતી તે અમે ગાયો હટાવી હતી. અમે આ ગૌરક્ષકવાળાને પૂછવા માંગીએ છીએ કે શું તમારે ખાલી કતલખાનામાં જતી ગાયોને જ રોકવી છે કે આ રીતે પણ ગાયોનું મૃત્યુ થાય છે, ગાયોનું કતલ થાય છે, તમારે એમાં રોકવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી? જે રીતે દલિતો પર જે રીતે અત્યાચાર થયેલો છે એમાં પણ ખોટી રીતે દલિતોને મારવામાં આવેલા છે. એ જ રીતે અમે કહેવા માંગીએ છીએ કે ગૌરક્ષકવાળા નાબૂદ થવી જોઈએ અને ગાયો પર જે રસ્તા ઉપર જે ગાયો રોકવામાં આવે છે એ ભરૂચ નગરપાલિકાની પણ જવાબદારી છે. તંત્રની પણ આંખ ઉઘાડવા માંગવા માંગીએ છીએ કે આ રીતે રસ્તા પર ગાયો જાય છે એમાં સ્થાનિક લોકોને એક્સિડન્ટ થવાની મોટા મોટી ભય છે અને વિદ્યાર્થીઓ પણ જે અવારનવાર કોલેજના વિદ્યાર્થીઓ પણ જાય છે. એટલે આજે ભરૂચ જિલ્લા NSUI વિદ્યાર્થીઓ ભેગા મળી રસ્તાની વચ્ચે જે ગાયો હતી તેને અમે રસ્તાની વચ્ચેથી હટાવી અને એના માર્ગ પર મોકલી આપવામાં આવેલ છે અને તંત્રને જાણ કરવા માંગીએ છીએ કે આ રીતની જ આજે આખા ભરૂચની અંદર જે ગાયો ઢોર ચાકર રાખવામાં આવેલ છે અને એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે. આવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.